મીટ ધી ગિમ્પ માં સ્વાગત છે. આ નોર્ધન જર્મની બ્રેમેનમાંથી રોબ સ્ટાઈનોર દ્વારા નિર્માણિત છે. આજે આપણે ફઝી સિલેક્ટ ટૂલ વિશે ચર્ચા કરીશું. આ સિલેક્ટ બાય કલર ટૂલ સાથે નજીકથી સંબંધિત છે, પણ ફઝી સિલેક્ટ ટૂલ ફક્ત સંલગ્ન વિસ્તારને પસંદ કરે છે અને કલર સિલેક્ટ ટૂલ સમાન રંગો ધરાવતા તમામ વિસ્તારો પસંદ કરે છે. અહીં કેટલાક સરખા વિકલ્પો છે, જેમ કે રિપ્લેસ, એડ, સબટ્રેક્ટ અને ઇન્ટરસેક્ટ વિથ ધી કરન્ટ સિલેક્શન. અને હમણાં હું રિપ્લેસ પસંદ કરું છું. અહીં તમે સમાન વિકલ્પ જોઈ શકો છો, એન્ટી એલિયેઝિંગ. જો આપણે એન્ટી એલિયેઝિંગ પસંદ કરીએ છીએ તો પસંદ કરેલ વિસ્તારની કિનારી તીક્ષ્ણ રહેતી નથી અને તમને સુવાળા ખૂણાઓ મળે છે. અને જો પસંદ ન કરવામાં આવે તો તમને પસંદ કરેલ અને ન પસંદ કરેલ વિસ્તાર દરમિયાન ખરેખર તીક્ષ્ણ કિનારી મળે છે. તે ઉપરાંતના વિકલ્પો છે ફેધર એજીસ અને સિલેક્ટ ટ્રાન્સપેરન્ટ એરિયાઝ. સિલેક્ટ ટ્રાન્સપેરન્ટ એરિયાઝ કદાચિત માસ્ક સેન્સર ઓન હોય એવા વેળાએ ઉપયોગી છે. સેમ્પલ મર્જ બાકી બધાની જેમ જ છે અને તે તમામ દ્રશ્યમાન લેયરો પસંદ કરે છે. જો તેને પસંદ ન કરાય તો તે વર્તમાન લેયર પર કામ કરે છે. જો તમે ઇમેજના કુલ આઉટપુટમાંથી કંઈક પસંદ કરવા માટે ઈચ્છો છો તો આ વિકલ્પ પસંદ કરો. અહીં થ્રેશહોલ્ડ છે, જે વ્યાખ્યાયિત કરે છે કે પસંદગીમાં રંગો વચ્ચે કેટલો તફાવત માન્ય છે અથવા કે કશુંક પસંદગી બહાર હોય છે. તે પિક્સેલો પસંદગી માટે મદદ કરે છે, જે કે એક ચોરસ રંગ ધરાવતું હોય છે. પછીની મહત્વપૂર્ણ પસંદગી છે કે કયો મોડ તમે પસંદગીમાં જોઈએ છે. કોમ્પોઝિટ મોડ એ ઉમેરાયેલા લાલ, લીલી અને ભૂરી ચેનલોની ગ્રે વેલ્યુ છે. તમે તમારા પસંદગીના પાયા તરીકે લાલ, લીલી, ભૂરી ચેનલ અથવા હ્યુ, સેચ્યુરેશન કે વેલ્યુ ચેનલ પસંદ કરી શકો છો. હવે ચાલો ફઝી સિલેક્ટ ટૂલ પસંદ કરીએ. મેં હમણાં જ ઇમેજમાં ક્લિક કર્યું છે અને થ્રેશહોલ્ડ 0 છે, તો ચાલો જોઈએ કે શું થાય છે. મેં પસંદગી કરી છે જે કે માપમાં એક પિક્સેલ છે. હવે હું થ્રેશહોલ્ડની માત્રા માની લો કે 30 સુધી વધારું છું અને ઇમેજમાં ક્લિક કરું છું અને અહીં ટોગલ ક્વિક માર્ક્સ પર ક્લિક કરું છું. હવે તમે પસંદ કરેલ વિસ્તાર જોઈ શકો છો. હું ક્વિક માસ્ક ટોગલને ના પસંદ કરું છું. ટૂલ બોક્સ મેળવવા ટેબ દબાવું છું અને બધું જ ના પસંદ કરવાના હેતુ શિફ્ટ કંટ્રોલ એ દબાવું છું. હું આ વિભિન્ન રીતે કરું છું માટે થ્રેશહોલ્ડ 0 સુધી ઘટાડું છું અને હવે હું માઉસ નીચે અને જમણી બાજુએ દોરી જાઉં છું. જ્યારે હું થ્રેશહોલ્ડ વધારું છું, તમે જોઈ શકો છો કે હું આ ભૂરા વિસ્તારમાં જઈ રહી છું, પણ હું હજુ ભીંત પર જ છું. મને લાગે છે કે આ ટૂલ ગ્રાફિક ડિઝાઇનરો માટે વધારે ઉપયોગી છે અને ન કે ફોટોગ્રાફરો માટે. તમે ફક્ત માઉસ ખેંચીને થ્રેશહોલ્ડ બદલી કરી શકો છો. કલર સિલેક્શન ટૂલમાં આ એ જ રીતે કામ કરે છે. હું સિલેક્ટ બાય કોમ્પોઝિટ થી હ્યુ બદલી કરી શકું છું અને એ સ્થાને ક્લિક કરું છું અને નીચે તરફ જાઉં છું. તમે જોઈ શકો છો કે મારી પાસે પહેલા હતી એ કરતા ભીંતના ભૂરા, લીલા ભાગની વધુ સારી પસંદગીઓ છે. આમ રંગ વ્યાખ્યાની યોગ્ય પદ્ધત પસંદ કરવી આ ટૂલ સાથે સારું પરિણામ છે. હું ક્વિક માસ્કમાં ક્લિક કરું છું અને અહીં તમે જુઓ છો કે આ લગભગ સંપૂર્ણ છે. માત્ર કેટલાક ભાગોને સમારકામ કરવું છે અને હું તે ક્વિક માસ્કમાં રંગકામ કરીને કરીશ અને ન કે આ પસંદગી ટૂલો વડે.
જો તમે મૂળ પસંદ કરવા અંગે ગૂંચવણમાં છો, તો તમે તમારી ઈમેજને ચેનલ મોડમાં વિભિન્ન ચેનલોમાં જોઈ શકો છો. બ્લુ ચેનલ પસંદ કરો અને તમે જોયું કે બધું જ લગભગ ભૂરી વેલ્યુના બરાબર છે. ગ્રીન ચેનલમાં અહીં અમુક તફાવતો છે. રેડ ચેનલમાં અહીં લગભગ સરખું જ છે. તેથી પસંદગી માટે હું ગ્રીન ચેનલ પસંદ કરીશ, અથવા આ કિસ્સામાં હ્યુ ચેનલ. સિલેક્ટિંગ કલર એ અહીં આગળનું ટૂલ છે અને અહીં તેની પાસે સમાન ફંક્શન અને સમાન વિકલ્પો છે. તે ફક્ત એક તફાવત ધરાવે છે. જો તમે અહીં ક્લિક કરો છો, તમે તમામ ફીલ્ડોને આ રંગથી પસંદ કરો છો અને ન કે એક સંલગ્ન વિસ્તારને. કલર સિલેક્શન ટૂલ એક સમાન રંગથી તમામ વિસ્તારો પસંદ કરે છે. આગળના ટૂલોનું નામ ઇન્ટેલિજન્ટ સીઝર્સ અથવા સીઝર સિલેક્શન ટૂલ છે. આ અલ્ગોરિધમ કિનારીઓ માટે જુએ છે અને પસંદગી સાથે તેનું અનુસરણ કરવા માટે પ્રયાસ કરે છે. અહીં આ અક્ષર બોક્સને પસંદ કરવા માંગુ છું. તો હું પસંદગી ટૂલને સક્રિય કરું છું અને એક પોઈન્ટ અહીં ખેંચું છું અને કર્સર નજીક મને એક સરવાળાનું ચિહ્ન મળે છે. અને સામાન્ય રીતે હું પોઈન્ટને પસંદ કરું છું. એલ્ગોરિધમ માનો કે કિનારીઓના અનુસરણ લીધે છે અને તમે જોઈ શકો છો કે તેણે બીજો માર્ગ અપનાવ્યો નથી, તેણે અંદરનો માર્ગ લીધો છે. હું ઇમેજમાં ઝૂમ કરું છું અને હવે હું આ પોઈન્ટને અહીં સુધી દોરું છું અને આ પોઈન્ટને પસંદ કરવા પર એક ભૂલ થઈ છે. તેથી હું આ પોઈન્ટ ઉપર ખેંચું છું અને તમે જોઈ શકો છો એલ્ગોરિધમ કિનારીઓનું અનુસરણ કરે છે. જો તમે પૂરતી માહિતી આપો છો કે ક્યાં સુધી અનુસરણ કરવું. આ ખૂબ સારું લાગે છે, પરંતુ હું આને સામાન્ય રીતે વાપરતી નથી કારણ કે આ કરવાના અહીં વધુ સારો માર્ગ છે. મને લાગે છે કે હું કલર સિલેક્શન ટૂલ વાપરીશ કારણ કે તે હંમેશા અનુચિત માર્ગને ગોળ કરી દે છે. તો મેં સિલેક્શન સાથે પતાવી દીધું છે. હું અહીં આ પહેલા પોઈન્ટ પર ક્લિક કરું છું અને કર્સર પ્લસમાં પરિવર્તિત થાય છે. હવે આગળના પોઈન્ટર મૂકો અને મારી પાસે પરસ્પર પાશ બનાવતી આ બે વલયો છે. હું આ પોઈન્ટને હજુ પણ અહીં ખસેડી શકું છું અને પસંદગી વધુ સારી કરી શકું છું. તો જેમ હું હવે બીજી વખતે પસંદગીમાં ક્લિક કરું છું, પસંદગી પસંદ થાય છે અને ગુણવત્તા તરફ જોવા માટે હું ક્વિક માસ્ક સક્રિય કરીને તેને ઝૂમ કરું છું. હવે હું પસંદગીમાં આસપાસ જોઉં છું. અહીં મારી ભૂલ છે, મને અહીં ક્લિક કરવું જોઈતું હતું. તો આ છે વાજબી સમજદાર કાતર. આગળનું અને છેલ્લું ટૂલ જે હું આજે આવરી લેવા માંગુ છું તે છે ફોરગ્રાઉન્ડ સિલેક્શન ટૂલ.
તે ઘણું સંવેદનશીલ હતું. જ્યારે અમુક સમય પહેલા અલ્ગોરિધમ આવ્યું હતું અને તે ગિમ્પમાં વાપરવું એટલે કે સંવેદનશીલ ન હતું, પણ ચાલો તેને એક આજમાયશ આપીએ. અહીં સમાન મોડો છે અને એન્ટી એલિયેઝિંગ સક્રિય ન થનારી છે, અને હું એક એકલ વિસ્તાર પસંદ કરવા માંગુ છું અને હું એક પ્રતિમા પસંદ કરવા ઈચ્છું છું. તેથી વધુ સારું નિયંત્રણ મેળવવા પહેલા હું ઇમેજમાં ઝૂમ કરું છું. હવે હું સિલેક્શન ટૂલ પસંદ કરું છું. હું સંલગ્ન વિસ્તારને અથવા વિભિન્ન વિસ્તાર પસંદ કરી શકું છું, પણ હું સંલગ્ન વિસ્તારને પસંદ કરું છું. પહેલા હું ઓટોમેટિક લેસર ટૂલ વડે એક કામ ચલાઉ પસંદગી કરું છું. અને હવે તમે જોઈ શકો છો કે વિસ્તાર પસંદ કરાયો નથી, તે ભૂરા રંગમાં છે. મેં અહીં એક બ્રશ પસંદ કર્યું છે અને આ સ્લાઇડર વડે હું બ્રશના વ્યાસને નિયંત્રિત કરું છું અને આ સામગ્રી મારફતે રંગકામ કરી શકું છું જે વિસ્તારની હું પસંદગી કરું છું. મને જોવું પડશે કે હું એ સામગ્રીને પસંદ ન કરું જેને ઇમેજમાં નાખવા માંગતી નથી. જ્યારે હું માઉસનું બટન છોડું છું, એલ્ગોરિધમ કામ કરવાનું શરૂ કરે છે અને અહીં કેટલાક વિસ્તારને પસંદ કરવા જોઈએ. દરેક વખતે પસંદગી સુધારિત થતી રહે છે અને વિસ્તાર જે મેં રંગકામ કરેલ સામગ્રીની બરાબર છે તે પસંદગી થાય છે. હવે હું માર્ક બેકગ્રાઉન્ડ પર ક્લિક કરું છું અને એ બેકગ્રાઉન્ડને રંગવાનું શરૂ કર્યું છે જે હું ઇમેજમાં ઇચ્છતી નથી. જ્યારે પસંદગી થયેલ ભાગ અને પસંદ ન કરેલ સામગ્રી વચ્ચે વધુ તફાવત હોય ત્યારે આ ટૂલ વધારે સારું કામ કરે છે. અને અહીં આ તફાવત મોટું નથી. પસંદગીને સ્વીકાર કરવા માટે ફક્ત એન્ટર દબાવો. મને લાગે છે કે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ટૂલ કેવી રીતે કામ કરે છે. આ ભાગને પાથ ટૂલ પણ સંબંધિત છે, પણ હું તેને બીજા કોઈ સમયે આવરી લઈશ. સિલેક્ટ મેનુમાં તમે પસંદગી માટે અપનાવી શકો એવી બીજી કેટલીક સામગ્રી છે અને તે પણ હું બીજા કોઈ સમયે આવરી લઈશ. તો આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો હું અમુક ટિપ્પણીઓ સાંભળું અને હું તમને બીજા પ્રદર્શન માટે ખરેખર નવી વસ્તુઓનું વચન આપું છું જે કે દર્શક દ્વારા નિર્માણિત ઘટક છે. meetthegimp.org પર પ્રદર્શન નોંધમાં તમને આ ફાઇલનું લિંક મળશે અને તમને જો ટિપ્પણી છોડવી છે તો કૃપા કરી તે કરો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.